નમસ્કાર ટીવાય બી એસ એમ ફાઈવ અર્થશાસ્ત્ર પેપર નંબર બાર વિકાસ અને પર્યાવરણનું અર્થશાસ્ત્ર એક યુનિટ ચાર આર્થિક આયોજન અને વિકાસ એમાં જોઈએ તો આપણે બ્લોક લેવલ પ્લાનિંગ કોને કહેવામાં આવે છે તે જોઈએ તો બ્લોક લેવલ પ્લાનિંગ એટલે કે આયોજન કરવાની વિવિધ પદ્ધતિઓમાંથી આયોજનની એક પદ્ધતિ તળે આયોજનના બે પ્રકાર પાડવામાં આવે છે એક ઉપરથી નીચે તરફ થતું જ આયોજન જેને ફોર્મ કહેવામાં આવે છે એટલે કે ઉપરથી નીચે તરફ જતું આયોજન જેને પ્લાનિંગ ફોર્મ એબવ કહેવામાં આવે છે અને બીજું નીચેથી ઉપર તરફ જતું આયોજન જેને પ્લાનિંગ ફોર્મ બિલો કહેવામાં આવે છે જ્યારે પ્લાનિંગ ફોર્મ બિલો કહેવામાં આવે છે ત્યારે બ્લોક લેવલ પ્લાનિંગનો સમાવેશ થાય છે અને બ્લોક લેવલ પ્લાનિંગને ઘટક કક્ષામાં આયોજન કરવામાં આવે છે હવે જોઈએ તો બ્લોક લેવલ પ્લાનિંગની અમલની પદ્ધતિઓ તો વિકાસ થતા દેશોમાં જુદા જુદા રાજ્યો વચ્ચે જ નહીં પરંતુ એક રાજ્યના જુદા જુદા જિલ્લાઓ અને એક જ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ વચ્ચે બહુ મોટી પ્રાદેશિક અસંતુલા જોવા મળે છે આ પ્રાદેશિક અસંતુલાને દૂર કરવા માટે બ્લોક લેવલ પ્લાનિંગનો અમલ કરવામાં આવે છે એટલે કે બ્લોક લેવલ પ્લાનિંગની અમલની પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવે છે વિકાસ સાધતા દેશોમાં જુદા જુદા રાજ્યો વચ્ચે જ નહીં એક જ રાજ્યોના જુદા જુદા જિલ્લાઓ અને એક જ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ વચ્ચે જે તાલુકાઓ વચ્ચે બહુ મોટી સુપ્રાદેશિક અસમતુલતા જોવા મળે છે આ અસમતુલા દૂર કરવા માટે બ્લોક લેવલ પ્લાનિંગનો ઉપયોગ કરવામાં આવે છે હવે જોઈએ તો આપણે બ્લોક લેવલ પદ્ધતિના એટલે બ્લોક લેવલ પ્લાનિંગના ફાયદાઓ તો બ્લોક લેવલ પ્લાનિંગના ફાયદાઓમાં પેલું છે પ્રાદેશિક અસમતુલા દૂર થાય છે એક જ જિલ્લાના વિસ્તારને જુદા જુદા બ્લોકમાં વિભાજિત કરીને દરેક બ્લોકની વાસ્તવિક આર્થિક ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન અમલમાં મૂકવામાં આવે છે તેથી એક જ જિલ્લાના જુદા જુદા ઘટકોની પ્રાદેશિક અસમતુલા દૂર થાય જ્યારે રાષ્ટ્રના બધા જિલ્લામાં બ્લોક લેવલ આયોજન અમલમાં કરવામાં આવે સમગ્ર રાષ્ટ્રની પ્રાદેશિક અસમતુલા દૂર થાય છે તે ફાયદાકારક છે પછી સ્થાનિક કક્ષાએ વણ વપરાયેલા માનવીય અને પ્રાકૃતિક સંસાધનોનો પૂરો ઉપયોગ શક્ય બને છે એટલે સાધનોનો પૂર્ણ ઉપયોગ શક્ય બને છે બ્લોક લેવલના આયોજન કરવાથી સ્થાનિક કક્ષાએ વણ વપરાયેલા માનવીય અને પ્રાકૃતિક સાધનોનો પૂર્ણ ઉપયોગ શું છે શક્ય બને છે નીચલા વર્ગના લોકોના જીવન ધોરણમાં સુધારો લાવી શકાય છે બ્લોક લેવલના આયોજનનો અમલ કરવાથી ખેતી ઉદ્યોગ રોડ રસ્તા અને સેવાકીય પ્રવૃત્તિઓનો વિસ્તાર થાય છે રોજગારીની નવો તકો પેદા થાય છે પછાત લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે પછી જે લોકોમાં આયોજન અંગેની રુચિ પેદા થાય છે બ્લોક લેવલ આયોજનનો અમલ થવાથી લોકોના આયોજનમાં સહભાગી બને છે જેના ફાયદાથી તેને અન્ય બધી પદ્ધતિઓ શું છે માલુમ પડે છે કે તેથી લોકોમાં આયોજનની રુચિ પેદા થાય છે અને સફર આયોજન માટે અનિવાર્ય શરત હોય છે રાષ્ટ્રના સમગ્ર આર્થિક વિકાસને બર મરે છે રાષ્ટ્રમાં આવેલ બધા જિલ્લાઓને વિવિધ બ્લોકમાં વિભાજીત કરીને આયોજન હાથ ધરવામાં આવે છે ત્યારે વિકાસની પ્રક્રિયા તરેથી શરૂઆત થાય છે અને ઠેઠ ઉપર સુધીના વિસ્તારે કે તેથી રાષ્ટ્રના સમગ્ર આર્થિક વિકાસને બર મળે છે તે ફાયદાકારક છે એટલે જ કે બ્લોક લેવલ એટલે કે પ્રત્યેક જિલ્લાના વિવિધ ઘટકોની કક્ષાએ આર્થિક આયોજન અમલમાં મૂકવામાં આવે છે આ જ રીતે બ્લોક લેવલ પ્લાનિંગના ફાયદાઓ જોવા મળે છે પછી છે મલ્ટી લેવલ આયોજન તો મલ્ટી લેવલ આયોજનનો અર્થ જોઈએ તો મલ્ટી લેવલ પ્લાનિંગનો અર્થ તો મલ્ટી લેવલ પ્લાનિંગના શાબ્દિક શાબ્દિક અર્થઘટન અનુસાર બહુ કક્ષાએ આયોજન અથવા તો એકથી વધુ કક્ષાએ આયોજન અથવા તો વિવિધ કક્ષાએ આયોજન એટલે મલ્ટી લેવલ આયોજન વિવિધ કક્ષાએ બહુ કક્ષાએ એકથી વધુ કક્ષાએ જે આયોજન કરવામાં આવે છે તેને મલ્ટી લેવલ આયોજન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જ્યારે દેશકાળથી ભૌગોલિક પરિસ્થિતિ અને વિસ્તારને ધ્યાનમાં રાખી જુદા જુદા લેવલે કે કક્ષાએ જે આયોજન અમલમાં મૂકવામાં આવે છે કે યોજનાઓ નિશ્ચિત ધ્યેયોને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેને બહુ કક્ષાએ આયોજન તરીકે ઓળખવામાં આવે છે પછી મલ્ટી લેવલ આયોજનની પદ્ધતિઓ તો મલ્ટી લેવલ પ્લાનિંગના અમલની પદ્ધતિઓ તો ગ્રામ્ય ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ જિલ્લા અને રાજ્ય કક્ષાએ કેવો કઈ રીતે મલ્ટીલેવલ આયોજન કરવામાં આવે છે એ તો ગ્રામ કક્ષાએ તો આયોજનમાં કોઈ એક ગામડાની આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિને દ્રષ્ટિ સમક્ષ રાખીને તેના વિકાસના આયોજનનું ઘડતર કરવામાં આવે છે ગ્રામ કક્ષાના આયોજનના ઘડતર અમલની જવાબદારી સ્થાનિક ગ્રામ પંચાયત સંભાળે છે તેના માટે નાણાકીય સાધનો કેટલે અંશે સ્થાનિક રીતે ઊભા કરવામાં આવે છે તેથી રાજ્ય સરકારની નાણાકીય સહાય મેળવવામાં આવે છે તાલુકા કક્ષાએનું આયોજન કેવું હોય છે ગામડાઓના સમૂહને શું કહેવાય તાલુકો અને તાલુકા કક્ષાના આયોજનમાં કોઈ એક તાલુકાની આર્થિક ભૌગોલિક પરિસ્થિતિને દ્રષ્ટિ સમક્ષ રાખીને તેના આર્થિક વિકાસના સંદર્ભમાં આયોજનના ઘડતર કરવામાં આવે છે એટલે કે આ તાલુકા આયોજન તરે તાલુકામાં સમાવિષ્ટ થતા બધા ગામડાઓના સંદર્ભમાં રોડ રસ્તા વીજળી પાણી આરોગ્ય શિક્ષણ ગ્રામ્ય વિકાસને લગતી જે કામગીરીઓ હાથ ધરવામાં આવે છે આ બધી કામગીરી માટે કેટલા અંશે જરૂરી નાણાંના સાધનો એ તેમને રાજ્ય સરકારની સહાય દ્વારા મેળવવામાં આવે છે એટલે આ બધી જે સુવિધાઓ છે એની કામગીરી માટે રાજ્ય સરકારની સહાય મેળવવામાં આવે છે જિલ્લા કક્ષાએનું આયોજન એટલે આર્થિક વિકાસની કામગીરીને સરળ બનાવવા માટે રાષ્ટ્રને વિવિધ રાજ્યોમાં વિભાજીત કરવામાં આવે છે દરેક રાજ્યને વહીવટી સુગમતા માટે વિવિધ જિલ્લામાં વિભાજિત કરવામાં આવે છે આવા જિલ્લાઓ આઠથી દસ તાલુકાઓનો બનેલો હોય છે જ્યારે જિલ્લા કક્ષાના આયોજનમાં કોઈ એક જિલ્લાની આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિને દ્રષ્ટિ સમક્ષ રાખીને તેના આર્થિક વિકાસના સંદર્ભમાં આયોજનનું ઘડતર કરવામાં આવે છે એટલે કે આ જિલ્લામાં આયોજન તળે જિલ્લામાં સમાવિષ્ટ થતા બધા તાલુકાના સંદર્ભમાં રોડ રસ્તા વીજળી પાણી આરોગ્ય શિક્ષણ જિલ્લાના વિકાસને લગતી બધી કામગીરીઓ હોય છે આ બધી કામગીરીઓ માટે જરૂરી નાણાં કેટલાક અંશે સ્થાનિક સાધનો દ્વારા તેમજ રાજ્ય સરકારની સહાય દ્વારા મેળવવામાં આવે છે પછી રાજ્ય કક્ષાએ આયોજન આર્થિક વિકાસની કામગીરીને સરળ બનાવવા માટે સમગ્ર રાષ્ટ્રને વિવિધ રાજ્યોમાં શું કરવામાં આવે છે વિભાજીત અને દરેક રાજ્યોને પોતાની આર્થિક ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર પોતાના આર્થિક વિકાસ માટે આયોજનનું ઘડતર કરી અમલ કરવાની સત્તા આપવામાં આવે છે આ રાજ્ય આયોજન તરે રાજ્યમાં સમાવિષ્ટ થતા બધા જિલ્લાઓના સંદર્ભોમાં ખેતી ઉદ્યોગ વાહન વ્યવહાર સંદેશાવ્યવહાર સિંચાઈ રોડ રસ્તા વીજળી પાણી આરોગ્ય શિક્ષણ રાજ્ય વિકાસમાં સહાય બધી કામગીરીનો સમાવેશ રાજ્ય આ માટે એટલા વધુ નાણાં સ્થાનિક સાધનો દ્વારા મેળવે છે બાકી કેન્દ્ર સરકાર નાણાકીય સહાય કરે છે આ જ રીતે શું ગ્રામ કક્ષાએ આયોજન કરવામાં આવે છે તાલુકા કક્ષાએ આયોજન કરવામાં આવે છે જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવે છે અને રાજ્ય કક્ષાએ આયોજન કરવામાં આવે છે એટલે કે મલ્ટી લેવલ પ્લાનિંગના અમલની પદ્ધતિ આ ચાર કક્ષાએ આયોજન કરવામાં આવે છે હવે જોઈએ તો મલ્ટી લેવલ આયોજનના ફાયદા એટલે મલ્ટીલેવલ પ્લાનિંગના ફાયદાઓ તો પહેલું છે આમ જનતાના સાચા અર્થમાં આયોજનમાં ભાગીદાર બને છે આયોજન રાષ્ટ્રના વિકાસ માટે કરવામાં આવે છે તેનો અર્થ એ થયો કે જનતાના ઉત્થાન માટે એક નમ્ર પ્રયાસ છે તેથી આયોજનનું ઘડતર અને અમલમાં જનતાની ભાગીદારી અનિવાર્ય બની રહે છે એટલે કે લેવલ પ્લાનિંગમાં આમ જનતા સાચા અર્થમાં આયોજનના ભાગીદાર બને છે બીજું છે સ્થાનિક આર્થિક અને કુદરતી સાધનોનો પૂર્ણ ઉપયોગ શક્ય બને છે આપણી ખૂબ અપેક્ષા અનેક હોય છે જ્યારે તેની સામે કુદરતે આપણને આર્થિક અને કુદરતી સાધનો ખૂબ જ મર્યાદિત આપ્યા છે આવા સંજોગોમાં પ્રત્યેક ભૌગોલિક કક્ષાએ મૂલ્યવાન મર્યાદિત આર્થિક વિકાસ અને આર્થિક વિકાસ અને કુદરતી સાધનોનો પૂર્ણ ઉપયોગ કરવાનું જરૂરી બની રહે છે આ સુવિધા આપણને મલ્ટી લેવલ પ્લાનિંગ પૂરી પાડે છે સા પછી છે સાર્વત્રિક વિકાસ શક્ય બને છે જ્યારે રાષ્ટ્રનું કદ ખૂબ મોટું હોય છે ત્યારે કેન્દ્રીય આયોજનનો આધાર લેવામાં આવે તો તે દૂર દૂરના ખૂણે કાચડે આવેલા પછાત વિસ્તારોના વિકાસ શક્ય બનતો નથી જ્યારે મલ્ટી લેવલ પ્લાનિંગમાં રાષ્ટ્રના નાનામાં નાના ગામડાથી આયોજનની શરૂઆત કરીને ચડતા ક્રમે આયોજનને કેન્દ્ર સુધી લઈ જવામાં આવે છે તેથી તેમાં સાર્વત્રિક વિકાસ શક્ય બને છે તેથી તે ફાયદાકારક છે પછી જે પ્રાદેશિક અસંતુલન દૂર થાય છે અલ્પ વિકસિત દેશો સમક્ષ જે કેટલીક સમસ્યાઓ છે તેમાંથી એક સમસ્યા પ્રાદેશિક અસંતુલનાની હોય છે એટલે કે મલ્ટી લેવલ પ્લાનિંગમાં પ્રત્યેક ગામડા તાલુકા જિલ્લા રાજ્ય કક્ષા વિકાસની એટલે કે રાજ્ય કક્ષાએ વિકાસની પ્રવૃત્તિની જે હાથ ધરવામાં આવે છે તેની સાથે સમગ્ર રાષ્ટ્રમાં આવેલા વિકસિત વિસ્તારોની સામે પછાત વિસ્તારોને પણ વિકાસનો લાભ પ્રાપ્ત થાય છે તેથી પ્રાદેશિક અસમતુલના દૂર કરવામાં પણ ફાયદાકારક રહે છે સમગ્ર આયોજનના અપેક્ષિત પરિણામો હાંસલ કરી શકાય છે એટલે કે મલ્ટીલેવલ પ્લાનિંગ એ આમ તો કેન્દ્રીય આયોજનનો એક ભાગ છે જો પ્રત્યેક વિભાગનું વ્યવસ્થિત આયોજન થાય તેના પરિણામો સુંદર પ્રાપ્ત થઈ શકે છે આ પ્રત્યેક વિભાગના સુંદર પરિણામોનો સરવારો એ કેન્દ્રીય આયોજનનું પરિણામ હોય છે તેથી તે પણ સુંદર હોય છે પછી જે વધુ વાસ્તવિક અને વધુ વ્યવહારુ અભિગમ હોય છે આર્થિક વિકાસ સાધવા માટે જે વિવિધ પ્રકારની આયોજનની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે તે બધી પદ્ધતિઓમાં વાસ્તવિકતા અને વ્યવહારુતાની દ્રષ્ટિએ આ મલ્ટી લેવલ પ્લાનિંગનો અભિગમ વધુ સ્વીકાર્ય છે તે ફાયદાકારક છે પછી આયોજન પ્રત્યેક આમ જનતામાં જાગૃતિ આવે છે મલ્ટી લેવલ પ્લાનિંગની એક વિશિષ્ટતા એ છે કે આયોજનને જનતા પર લાદવામાં નથી આવતું પરંતુ તેને આયોજનના અમલમાં સહભાગી બનાવવામાં આવે છે અને તેના ફાયદાથી તેની અનુભૂતિ થાય છે તેથી જ આયોજન પ્રત્યેક સુગની દ્રષ્ટિએ જોવાને બદલે પોતાના વિકાસનું માધ્યમ તે છે તે દ્રષ્ટિએ તેને જોવામાં આવે છે એટલે કે આમ લે મલ્ટી લેવલ પ્લાનિંગ દ્વારા આમ જનતામાં જાગૃતિ આવે છે તેથી તે ફાયદાકારક છે એટલે આપણે જોયું બ્લોક લેવલનું પ્લાનિંગ અને મલ્ટી લેવલ પ્લાનિંગ હવેનો અભ્યાસ આગળનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી થેન્ક યુ